તળાજા અને કાર્યથર તાલુકા પંચાયતના મકાનનું પ્રભારી મંત્રી ધારાસભ્ય સંસદ વગેરે ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. તળાજા અને ગારાધર તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ થયું, જેમાં પ્રભારી મંત્રી ધારાસભ્ય સંસદ વગેરે રહ્યા હાજર. એક જ જગ્યા પર બે તાલુકા પંચાયતનું લોકાર્પણ કરાયું, જેમાં લોકાર્પણ બાદ સરતાનપર ગામના અકસ્માતે ભોગ બનેલા મૃતકના વારસદારોને ચેકનું વિતરણ કરાયું, જેમાં આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પંચાયત કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું. જેમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરના તળાજાથી તળાજામાં આજે એક નવી પંચાયતનું લોકાર્પણ પણ કરાયું છે, જેમાં ભાવનગર જિલ્લાના તળાજા ગારેધર તાલુકાના પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં બાળ કન્યા દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું, તેમજ ત્યારબાદ તળાજાની નવનિર્મિત તાલુકા પંચાયતનું રીબીન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યું. સરતાનપર ગામના 20 વ્યક્તિઓ પીપળી અમદાવાદ રોડ પર અકસ્માતે મૃત્યુ પામ્યા હતા, એમના પરિવારોને સાંત્વના આપવા માટે અને રાજ્ય સરકાર વતી દરેક મૃતકને 4 લાખ રૂપિયાની સહાય, એ ઉપરાંત વિધવા સહાય અને ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળતી 1 કરોડથી વધારેની સહાય આજે મૃતક પરિવારના સ્વજનોને આપવામાં આવી હતી. આવી જ્યારે ઘટનાઓ બને છે, અકસ્માત બને છે, જ્યારે કોઈ પરિવાર પોતાનું સ્વજન ગુમાવે છે, ત્યારે ભારતની પરંપરા રહી છે, આપણી સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે, આવા પરિવારોને સધિયારો આપવો, જેનાથી જે સધિયારો આપી શકાય સરકારે એમની જવાબદારીઓ તો અદા કરી, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે મારી સંસ્થા લોક વિદ્યાલય વાલુકડ પણ એક મોટું શૈક્ષણિક કાર્ય કરી રહી છે. આ શૈક્ષણિક કાર્યના ભાગરૂપે 1 ધોરણથી 12 ધોરણ સુધી શિક્ષણની વ્યવસ્થા છે. મૃતક પરિવારના કોઈપણ બાળકો જે પ્રાથમિક શાળાથી 12 ધોરણ સુધી કોલેજ સુધી ભણતા હોય તેમને દત્તક લેવાની મેં આજે જાહેરાત કરી છે. એ બાળકોને અમે વિના મૂલ્યે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડીશું, એમને ભણાવીશું, એને દત્તક લઈશું. આ એક સામાજિક દાયિત્વ અદા કરવાનો મને મોકો મળ્યો છે, ત્યારે હું ચોક્કસ રીતે આ સામાજિક દાયિત્વ એ મારી સંસ્થાના માધ્યમથી અદા કરીશ. પીડી ડાભી, KTV ન્યૂઝ ગુજરાતી, તળાજા.